નગરપાલિકા અને મહાનગરપાલિકા. જવાબ દઉં શું પડશે ને, મેં વિચારું તેવું મને વાર લાગે છે. ભારતમાં પંચાયતી રાજ જે છે એની શરૂઆત ક્યારે થઈ? તો કે રાજસ્થાન જે છે એના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર ઓગણીસો ને 1959 થી થાય. અને ગુજરાતમાં ક્યારથી થાય? તો કે 1 એપ્રિલ 1963 થી. પંચાયતી રાજ એટલે શું? પંચાયતી રાજ એટલે શું? પંચાયતી રાજ એટલે સ્થાનિક સરકાર. વાંચું વિદ્યાર્થી મિત્રો વાળું? હા વાંચું. વિદ્યાર્થી મિત્રો, ચિત્ર 4.2 માં તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયત ના પાયા પર આપણી બધી સરકારો ટકેલી છે. ગ્રામ પંચાયત ની ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલ છે. ત્યાર પછી રાજ્યની સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે છે. ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે. આપણા દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે. આમ આ બધાના મૂળમાં તો ગ્રામ પંચાયત જ છે. પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ ગ્રામ પંચાયત છે. વેરી ગુડ. જો તમે આમાં જોશો ને તો આપણા જે બધા જ કેન્દ્ર બધી જે સરકાર છે એ કોની ઉપર ઉભેલી છે? ગ્રામ બરાબર છે. આપણે આપણી જેટલી સરકાર છે આ ઉપર ની બધી સરકાર એનો પાયો કયો છે? નીચેનો પાયો એ તો ઉપર છે. નીચેનો પાયો છે ગ્રામ પંચાયત. જો પેલો આવે છે ગ્રામ પંચાયત, પછી આવે છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા પંચાયત, પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. અને કેન્દ્ર સરકાર આવે. કેમ એમ કીધું છે કે ભાઈ સૌથી મહત્વનું જે છે ને ગ્રામ પંચાયત જ છે? કેમ એવું? કારણ કે જો નાના નાના ગામડાઓ સદ્ધર હશે અને નાના નાના ગામડાઓ જે છે એ વિકાસ પામેલા હશે તો તાલુકાનો વિકાસ થશે. તાલુકાનો વિકાસ થશે તો આપોઆપ જિલ્લાનો વિકાસ થશે. તો રાજ્યનો વિકાસ થશે. બધા રાજ્ય વિકાસ થાય એટલે આપણે આપણા દેશનો આખા દેશનો કેન્દ્ર એટલે દેશ એટલે આપણા દેશ જે છે એનો વિકાસ થાય. બરાબર. એટલે આપણો જે દેશ છે એની પ્રગતિ એનો વિકાસ જે છે એ ગ્રામ પંચાયત ઉપર મારે બીજું સમજાવવું છે બેટા. હો મારે સમજાવવાનું છે. એટલે સૌથી પહેલી જે છે એ છે કેન્દ્ર સરકાર. હવે કેન્દ્ર સરકાર જે છે એ શું કરે છે? રાષ્ટ્રીય લેવલે કામ કરે છે. રાષ્ટ્રીય લેવલ એટલે કે આખા દેશનું સંચાલન કરવું, આખા દેશનો વહીવટ કરવો, દેશને સંભાળવાનું કામ જે છે કેન્દ્ર સરકાર. ત્યારબાદ આવે છે રાજ્ય સરકાર. રાજ્યને લગતી તમામ પ્રકારની બાબતો હોય, રાજ્યને લગતી કોઈ પણ માહિતી હોય, બરાબર છે, તો એ રાજ્ય સરકાર જે છે એ સંભાળે છે. ત્યારબાદ આપણને કીધું છે જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયત એટલે કે જે જિલ્લાઓ છે બરાબર તે બધી જ જગ્યાએ જિલ્લા પંચાયતની વ્યવસ્થા હોય છે. એટલે કે જિલ્લાના લોકો જે છે એ લોકો કોઈ પણ સમસ્યા હોય બરાબર કે કઈ પણ હોય તો એ જિલ્લા પંચાયત સાથે કનેક્ટેડ હોય છે જિલ્લાઓ, બરાબર છે. ત્યારબાદ આવે છે તાલુકા પંચાયત. તો તાલુકા પંચાયત જે છે એ તાલુકા કક્ષાએ હોય છે અને તાલુકાના જેટલા લોકો જે છે એ તાલુકા પંચાયત
પાસે પોતાની સમસ્યાઓ કે મુશ્કેલીઓ લઈને જાય છે અને તાલુકો જે છે એના તમામ પ્રકારના કામગીરીઓ વહીવટો એ બધું જ તાલુકા પંચાયત જે છે એ સંભાળે છે. ત્યારબાદ આવે છે ગ્રામ પંચાયત. તો ગ્રામ પંચાયત જે છે એ કોને કહેવાય? તો કે જે ગામનો વિકાસ કરે, ગામડાઓનો જે વિકાસ કરે, ગામડાઓને લગતી જે કોઈ પણ માહિતી છે એ બધી જ માહિતી અને આખા ગામ જે છે એને ચલાવવાનું કાર્ય જેના શિરે હોય બરાબર એ છે ગ્રામ પંચાયત. બરાબર છે. તો ગ્રામ પંચાયત ઉપર એટલા માટે વિકાસ કીધો છે કારણ કે પેલા નાના નાના નો વિકાસ થાય ને તો આખા દેશ નો વિકાસ થાય. હવે જો આપણે સ્કૂલ નું જ ઉદાહરણ લઈએ તો આપણે સ્કૂલના જે નાના છોકરાઓ છે એને આપણે ગ્રામ પંચાયત કહીએ. બરાબર છે. તમે બધા સ્ટુડન્ટ હું તો ત્રિયા તમે હારે હું ખાલી ડાઉનલોડ કરી લેલા ગ્રુપમાં નાખી દો ફોલ્ડરમાં બે લાખ નું અપલોડ કરીને ત્રીજો ફાતરા મિસ તમારો માઇક મ્યુટ કરી દો ને. હેલો કર્યું કર્યું એ હા. એટલે ગ્રામ પંચાયત જે છે એમાં આપણે એક તમને લોકો એના માટે એક સરસ ઉદાહરણ કે આપણે આપણું સ્કૂલનું જો ઉદાહરણ લઈએ કે તમે બધી તમારા બધા સ્ટુડન્ટ જે છો એને આપણે ગ્રામ પંચાયત. બરાબર છે. જો તમે બધા હોશિયાર હશો ને તમે બધા ભણવામાં આગળ આવશો ને તો આપોઆપ જે છે એ તાલુકા પંચાયત આપણે તાલુકા પંચાયત એટલે સબ્જેક્ટ ટીચર લઈએ. બરાબર છે. આપણે સબ્જેક્ટ ટીચર જોઈએ જેમ કે તમે ગણિતમાં હોશિયાર હોય તો ગણિતના ટીચરને એનો હોદ્દો મળે. પછી તમે એસએસમાં હોશિયાર હોય તો એસએસના ટીચર જે છે એનો વિકાસ થાય. બરાબર. જો તમે હોશિયાર હશો તો તમારા જે સબ્જેક્ટ ટીચરો જે છે એ ટીચરો જે છે એનો વિકાસ થાય. બરાબર. એને ઉત્સાહ મળે પછી એનો વિકાસ થાય એ એટલું સારું કામ કરે એટલે પ્રિન્સિપલને પ્રિન્સિપલ જે હોય બરાબર છે એનો વિકાસ થાય કે ભાઈ તમારા ટીચરો એટલે બહુ સારા એવા છો. પછી જે ટીચરો હોય ને એ લોકો એમ કે ભાઈ તમારા સ્ટુડન્ટો બહુ સારા છો, તમારા સ્ટુડન્ટ તો બહુ હોશિયાર છે. સ્ટુડન્ટને આપણે ગ્રામ પંચાયતમાં ગણ્યા, ટીચર્સને આપણે તાલુકા પંચાયતમાં ગણ્યા, પ્રિન્સિપાલ જે છે એને આપણે એટલે આપણા જે હેડ છે બરાબર હેડ પેલા હેડ ને લો તો હેડ જે છે એ આપણે જિલ્લા પંચાયતમાં કે પેલા એ શું કહેશે કે ભાઈ તમારા હેડ ને એમ કહેશે કે તમારા નીચેના બધા જે ટીચરો છે એ બહુ સારું ભણાવે છે એટલે છોકરાઓ કેટલા હોશિયાર છે. બરાબર. એટલે હેડ ના વખાણ થશે એટલે કે જિલ્લા પંચાયત એક છોકરા હોશિયાર છે એના લીધે કેટલા બધાના વખાણ થાય છે. બરાબર. પછી હેડ એટલા બધા સારા છે કે ભાઈ તમારા ટીચરો તમારા હેડ કેટલા સારા છે તો એના વખાણ જે છે પ્રિન્સિપલ પાસે જશે. પ્રિન્સિપલ પાસે એના વખાણ જાય એટલે પ્રિન્સિપલ જે છે એના પાછા ટ્રસ્ટી પાસે જાય અને એમ કરતા કરતા શાળા જે છે એ ઊંચી આવે. બરાબર. એટલે આપણે આખી શાળાનો વિકાસ થાય જો એક સ્ટુડન્ટ છે એ રેગ્યુલર હોય હોશિયાર હોય બધી રીતે તો એની પાછળ એક પછી એક જે પાસાઓ જે છે ને સંકળાયેલા હોય એટલે આખી આપણી સ્કૂલ જે છે આખી શાળા જે છે આખી શાળાનો વિકાસ થતો જોવા મળે. એટલે આ એ રીતનું છે કે એક નાનું એવું ગામડું હોય ને જે ગામડાનો વિકાસ થયો ને તો એવી રીતે કેટલાય ગામડાઓ એ બધા ગામડાઓનો વિકાસ થાય તો ધીમે ધીમે બધા ગામડાઓ ભેગા થઈને તાલુકો બને તો એ તાલુકાનો વિકાસ થાય. તાલુકા બધા ભેગા થઈને જિલ્લો બને એટલે તાલુકાનો વિકાસ થાય એટલે આખા જિલ્લાનો વિકાસ થઈ જાય. પછી નાના નાના જિલ્લાઓ ભેગા થઈને આખું રાજ્ય બને એટલે આખા રાજ્યનો વિકાસ થાય. રાજ્ય ભેગા થઈને શું બને છે આખો દેશ બને એટલે પછી શું થાય તો કે દેશનો વિકાસ થાય છે. બરાબર છે. એટલા માટે આપણને કીધું છે કે ભાઈ ગ્રામ પંચાયત છે એ મેઇન મહત્વનું એકમ છે પાયાનું એકમ છે. બરાબર. તો આપણે અહીં સુધી રાખીએ છીએ અને પછીનો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. કોઈને કઈ ક્વેશ્ચન છે?